નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત મનપાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસને સુરતમાં નવો પાઠ ભણવા મળ્યો છે। જી હા, સુરત મનપાની ચૂંટણીમાં પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો છે। સીઆર પાટીલના હોમ ટાઉન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ફરી ભાજપ 93 બેઠક જીતીને સત્તા પર આવ્યું છે। તમને જણાવી દે કે આ ચૂંટણીના પરિણામોમાં સૌથી ચોંકાવનારું પરિબળ કોંગ્રેસનો કરુણ રકાસ અને આમ આદમી પાર્ટીને મળેલ 27 બેઠકો છે। જી હા, આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીત સરનામું નાખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે। અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મનપાની ચૂંટણીમાં થઈ હતી, જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી ન હતી। એ ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી। કોંગ્રેસની સુરતમાં કરમ કઠનાઈની વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। કોંગ્રેસની સુરતમાં કરમ કઠણાઈની વાત કરીએ તો 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો, એના 3 વર્ષ બાદ 1995માં શહેરની મનપાની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા અને 50થી વધુ ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી। બસ તે વખતથી સુરતમાં કોંગ્રેસનો સત્તામાંથી વનવાસ શરૂ થઈ ગયો અને આજે 26 વર્ષે ફરી એવી પરિસ્થિતિ થઈ છે કે સુરતમાં કોંગ્રેસનું સાવ નામું જ નંખાઈ ગયું છે। જી હા, કહેવાય છે કે રાજકારણમાં કશું કાયમી નથી હોતું, પરંતુ આ કથન સુરતમાં કોંગ્રેસ માટે કદી સાર્થક થઈ શક્યું નથી। જી હા, 1995ની ચૂંટણીમાં કરુણ રકાસ થયો, એ બાદ વર્ષ 2000, 2005, 2010 અને છેલ્લે 2015ની 4 મનપાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને દેખાવ સુધારવાની તક હતી। એમાં પણ 2000ની ચૂંટણીમાં તો ભાજપ પ્રત્યે ભારોભાર નારાજગી હતી। આમ છતાંય ચૂંટણીમાં ભાજપને 59, કોંગ્રેસને 25 તથા અપક્ષો અન્યને 15 સીટ મળી હતી। એ ચૂંટણીમાં કોંગ્રેસના 23 ઉમેદવારનો ફોર્મ રદ થવાનો મોટો વિવાદ પણ થયો હતો। સુરતમાં ભાજપની વાત કરીએ તો નરેન્દ્ર મોદી રાજકીય સોગઠાબાજીમાં ગજબની કુનેહ ધરાવે છે અને તેમણે 2005ની ચૂંટણીમાં સુરતમાં આ બાબત પુરવાર કરી દેખાડી હતી। જી હા, સુરતમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે નારાજગીના માહોલ જોતા મોદીએ 2005માં નો રિપીટ થિયરી અપનાવી હતી અને એના કારણે સુરતમાં નવી નેતાગીરીનો ઉદય થયો હતો। સુરતની જનતાને પણ આ થિયરી એટલી પસંદ આવી કે ભાજપે ફરી 90 સીટ પોતાના કબજે કરી હતી। જો કોંગ્રેસની વાત કરીએ તો સુરત મનપાની ચૂંટણી પાર્ટીને ભારે હારનો આ વખતે સામનો કરવાનો વારો આવ્યો છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અહીં ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું છે। એક રીતે તો સુરતે કોંગ્રેસની રાજકીય સ્થિતિ બગાડી નાખી છે તેમ પણ કહી શકાય। તમને જણાવી દઈએ કે સુરત મનપાના પરિણામો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે આ પાટીદાર સમાજનો ગઢ ગણાય છે। ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક સમયે પાટીદાર અનામત આંદોલન મારફતે ખૂબ જ નામના કમાઈ હતી, પરંતુ હવે જ્યારે કોંગ્રેસની કમાન હાર્દિકના હાથમાં સોંપેલી છે ત્યારે કોંગ્રેસને સુરતમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે। જી હા, સુરતમાં મહાનગરપાલિકાના પરિણામોમાંથી એ વાત સ્પષ્ટ થાય છે કે સુરતમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ થયા છે। કોંગ્રેસમાં જે આ સૌથી મોટી ખતરાની ઘંટી છે। કોંગ્રેસે હાર્દિક પટેલને જુલાઈ 2020માં મોટી જવાબદારી સોંપી હતી, તેઓને પાર્ટીએ પોતાના સૌથી મોટો ચહેરો બનાવી દીધો હતો, તેમ છતાં પણ સુરત જેવા પાટીદાર સમાજના ગઢમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। હાર્દિક પટેલને આગળ કરવાનો ફાયદો તો દૂર, ઉલટાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી હા, હાર્દિક પટેલે ઘણી સભાઓને સંબોધિત કરી, પરંતુ પરિણામોમાં પાર્ટીને મોટી નિરાશા હાથ લાગી છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।